स्वाध्याय छे 3.1 एमां पहेलो दाखलो छे श्रेणी के 2, 5, 19, -7 35 -2, 5/12 √3, 1, -5, 17 હોય તો આપણે આ વસ્તુ શોધવાની છે. એમાં પહેલું છે શ્રેણિકની કક્ષા, ત્યારબાદ છે ઘટકોની સંખ્યા, ત્યારબાદ છે ઘટક આપણે શોધવાનો છે A13, A21, A33, A24, A23 આપણે ઘટકો લખવાના છે. શ્રેણિક આપણને આપી દીધો છે, એના ઉપરથી આપણે ત્રણ વસ્તુ શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલો પોઈન્ટ લઈએ તો અહીંયા એ બરાબર આપણને આપેલો છે 2, 5, 19, -7 35 -2, 5/2 12 √3, 1, -5, 17 તો અહીં શ્રેણિકેમાં હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 4 છે. શ્રેણિક એ માં હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 4 છે, તો માટે શ્રેણિક એની કક્ષા 3×4 મળે. શ્રેણિક એની કક્ષા શું થાય? 3×4 થાય. એટલે આપણને પહેલો પ્રશ્નનો આન્સર મળ્યો, શ્રેણિક એની કક્ષા 3×4. ત્યારબાદ કે છે ઘટકોની સંખ્યા. તો બીજો પોઈન્ટ છે, જો શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ હોય તો શ્રેણિકમાં ઘટકોની સંખ્યા શું થશે? mn. ઘટકોની સંખ્યા mn થશે. તો અહીંયા આપણે જોયું શ્રેણિકની હાર એ કેટલી છે? 3 અને સ્તંભ કેટલા છે? 4. તો ઘટકોની સંખ્યા 3×4 એટલે કેટલા થઈ જશે? 12. કુલ 12 ઘટકો હશે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એટલે ટોટલ 12 આપણને ઘટકો મળશે. ત્યારબાદ આપણે શોધવાનું છે A13 શું દર્શાવે છે. તો A13 આપણે ત્રીજો પોઈન્ટ છે, A13 એટલે તમારે જોવાનું પહેલી હાર 1 એટલે પહેલી હાર અને 3 એટલે ત્રીજો સ્તંભ એનો ઘટક કયો આવે છે? 19. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે ઘટક છે 19. ત્યારબાદ આપણે શોધવાનો છે A21 એટલે કે બીજી હાર અને પહેલો સ્તંભ એટલે આપણને ઘટક મળશે કયો? 35. ત્યારબાદ A33 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે ઘટક આપણને મળશે -5. ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે ઘટક આપણને મળશે -5. ત્યારબાદ શોધવાનો છે A24 એટલે બીજી હાર અને ચોથો સ્તંભ એટલે ઘટક આવશે 12. બીજી હાર અને ચોથો સ્તંભ એટલે આપણને ઘટક મળશે 12. ત્યારબાદ આપણે શોધવાનો છે A23 એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે આપણને ઘટક મળશે 5/2 એટલે આપણને ઘટક મળશે 5/2 એટલે આ રીતે આપણને 5 ઘટકો મળશે. જો શ્રેણિકમાં 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી હોઈ શકે? બરાબર. તથા તેની અંદર જ એક બીજો પ્રશ્ન આપેલો છે, 13 ઘટકો ધરાવતા શ્રેણિકની કક્ષા કેટલી? 13 ઘટકો ધરાવતા શ્રેણિકની કક્ષા કેટલી? તો સૌ પ્રથમ આપણે લઈશું 24 ઘટક માટે. જો શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ, તો સૌ પ્રથમ તમારે જોવાનું કેટલા ઘટક છે? 24. તો 24 કોના કોના ઘડિયામાં આવે? તો 1×24 બરાબર. પછી ત્યારબાદ
પછી બીજો આવશે 2 × 12, ત્યારબાદ ત્રીજો આવશે 3 × 8, પછી 4 × 6 બરાબર, પછી 6 × 4, પછી 8 × 3, પછી છે 12 × 2 અને 24 × 1, એટલે 1 × 24. આપણે ગુણ્યા ના વંચાય, કક્ષાઓ લખવી હોય તો ક્રોસ. ઓકે, તો 1 × 24, 2 × 12, 3 × 8, 4 × 6, 6 × 4, 8 × 3, 12 × 2, 24 × 1. એટલે એની આટલી શક્ય કક્ષાઓ આપણને મળે. આ જે છે, જો ઘટક 24 આપેલા હોય તો તેનાથી બનતા શ્રેણીકોની શક્ય કક્ષાઓ આપણને આટલી મળે. ત્યારબાદ જો શ્રેણીક ને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ, જો શ્રેણીક ને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ, તો સૌ પ્રથમ આપણે જોવાનું 13 કોના કોના ઘડિયામાં આવે. તો 1 × 13, 13 × 1, એટલે આપણને 2 જ શક્ય કક્ષાઓ મળે. જો શ્રેણીક ને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ આપણને 2 મળે, 1 × 13 અને 13 × 1. આ જે હતી 13 ઘટકો આપેલા ત્યારે તેની કક્ષા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સેમ આના જેવો જ છે. જો શ્રેણીક ને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ, તો જો શ્રેણીક ને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ આપણને 18 જેના જેના ઘડિયામાં આવે એ લખવાનું છે. એટલે 1 × 18, 2 × 9, 3 × 6, 6 × 3, ત્યારબાદ છે 9 × 2, ત્યારબાદ છે 18 × 1. આ જે છે શક્ય કક્ષાઓ આપણને મળશે, કે જ્યારે તેના 18 ઘટકો હોય તેની શક્ય કક્ષાઓ છે. અને એના જ પ્રશ્નમાં બીજું આપેલું છે, જો શ્રેણીક એને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું. તો શ્રેણીકને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ, શક્ય કક્ષાઓ 1 × 5 અને 5 × 1, એટલે આપણને 2 જ મળી શકે, કારણ કે 5 ખાલી આ બંનેના જ ઘડિયામાં આવી શકે. લો છે, શ્રેણીક આપણને આપી દીધો છે એ આઈ જે, તો આપણે 2 × 2 શ્રેણીક મેળવવાનો છે જેના ઘટકો આપણને નીચે આપેલ છે. તો જોઈએ, પહેલો છે સમ, આપણને ઘટક આપી દીધા એ આઈ જે બરાબર બ્રેકેટમાં આઈ પ્લસ જે નો સ્ક્વેર અપોન 2. તો જો શ્રેણીક એ ની કક્ષા 2 × 2 હોય તો એના કુલ 4 ઘટકો મળે, એના કુલ 4 ઘટકો મળે બરાબર. તો 4 ઘટકો કયા કયા થશે, તો જો 2 હાર છે અને 2 સ્તંભ છે, એટલે આપણને 4 ઘટકો મળે, 1, 2, 3 અને 4. તો પહેલો ઘટક થશે પહેલી હાર પહેલો સ્તંભ, એટલે એ 1, 1. પછી આ ઘટક થશે પહેલી હાર બીજો સ્તંભ, એટલે આ થઈ જશે એ 1, 2. ત્યારબાદ મારે આ ઘટક શોધવો છે, તો બીજી હાર પહેલો સ્તંભ, તો એ 2, 1. ત્યારબાદ મારે આ ઘટક શોધવો છે, તો બીજી હાર બીજો સ્તંભ, આ ઘટક શું થઈ જશે એ 2, 2. એ 2, 2. ચાલો, તો આપણને એ જે છે એ મળી ગયો, શ્રેણીક એ 1, 1, એ 1, 2, એ 2, 1, એ 2, 2. તો સૌ પ્રથમ આપણે શોધીશું એ 1, 1. એ 1, 1, એટલે આઈના સ્થાને 1 લઈશું, જીના સ્થાને 1 લઈશું, તો 1 + 1 એનો સ્ક્વેર નીચે થઈ જશે 2, એટલે અહીંયા થઈ જશે 2 નો વર્ગ, નીચે 2 નો વર્ગ થઈ જશે 4, 4 ભાગ્યા 2 કેન્સલ કરીશું એટલે 2. ત્યારબાદ એ 2, 1, સોરી એ 1, 2, એ 1, 2, એટલે કે પહેલી હાર બીજો સ્તંભ, એટલે આઈના સ્થાને 1 મૂકીશું, જીના સ્થાને 2 લખીશું, 1 + 2 એનો સ્ક્વેર અપોન 2, એટલે 2 ને 1 થઈ જશે 3, 3 નો વર્ગ શું થઈ જશે 9, 9 ભાગ્યા 2. ત્યારબાદ એ 2, 1,
એટલે આઈ ના સ્થાને બે, જે ના સ્થાને એક, તો અહીંયા થશે બે વત્તા એક એનો સ્ક્વેર, બે વત્તા એક એનો સ્ક્વેર, નીચે થઈ જશે બે, એટલે ત્રણ નો વર્ગ થઈ જશે નવ, નવ ભાગ્યા બે. ત્યારબાદ આપણે ઘટક શોધીશું ચોથો, એ ટુ ટુ, એ ટુ ટુ એટલે આઈ ના સ્થાને જે, જે ના સ્થાને બે મૂકો, એટલે અહીંયા બે વત્તા બે, બે વત્તા બે એનો વર્ગ, નીચે થઈ જશે બે, બે વત્તા બે એટલે ચાર, ચાર નો વર્ગ થઈ જશે સોળ, સોળ ભાગ્યા બે એટલે કેટલા થશે આઠ, તો આપણને શ્રેણીક મળી જશે. માટે શ્રેણીક, શ્રેણીક એ બરાબર એ વન વન, એ વન ટુ, એ ટુ વન, એ ટુ ટુ. શ્રેણીક એ, એ વન વન શું છે ટુ, એ વન ટુ શું છે નાઇન બાય ટુ, પછી એ ટુ વન શું છે નાઇન બાય ટુ, અને એ ટુ ટુ શું છે આઠ, એટલે આપણને શ્રેણીક એ મળી જશે. ચલો ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન છે, આપણને ઘટક આપી દીધો છે એ આઈ જે, આની જેમ જ આઈ અપોન જે, તો શ્રેણીક આપણે શોધવાનો છે, જે શ્રેણીક છે ટુ ક્રોસ ટુ, એટલે અહીં શ્રેણીક એ ની કક્ષા ટુ ક્રોસ ટુ છે, શ્રેણીક એની કક્ષા ટુ ક્રોસ ટુ છે, માટે તેને કુલ ચાર ઘટકો મળે, તેને કુલ ચાર ઘટકો મળશે. કયા કયા ચાર ઘટકો એ મેં અહીંયા હમણાં જ સમજાવ્યું છે, એટલે હું અહીંયા ડાયરેક્ટ શ્રેણીક લખીશ, એ વન વન, એ વન ટુ, એ ટુ વન, એ ટુ ટુ. આપણે પહેલો ઘટક શોધીશું એ વન વન, એ વન વન એટલે પહેલી હાર પહેલો સ્તંભ, અહીંયા વન પ્લસ વન એટલે અહીંયા વન અપોન વન એટલે થઈ જશે વન. ત્યારબાદ એ વન ટુ, એ વન ટુ એટલે અહીંયા વન અને ટુ મૂકવાના, એટલે પહેલી હાર બીજો સ્તંભ એટલે વન અપોન ટુ, એટલે આન્સર વન બાય ટુ રહેશે. ઓકે, આનો કારણ કે છેદ ઉઠશે નહીં. ત્યારબાદ છે એ ટુ વન, એટલે આઈ ના સ્થાને આપણે મૂકીશું અહીંયા ટુ, જે ના સ્થાને મૂકીશું વન, એટલે ટુ બાય વન, એટલે આન્સર થઈ જશે ટુ. ત્યારબાદ એ ટુ ટુ, એ ટુ ટુ, એ ટુ ટુ એટલે આઈ ના સ્થાને બે, જે ના સ્થાને બે, એટલે બે ભાગ્યા બે એટલે થઈ જશે વન. તો માટે શ્રેણીક એ આપણને મળશે એ વન વન, એ વન ટુ, એ ટુ વન, એ ટુ ટુ. આપણને જે શ્રેણીના ઘટકો મળ્યા છે એ લખીશું, એ વન વન વન, એ વન ટુ વન બાય ટુ, એ ટુ વન છે ટુ, ત્યારબાદ એ ટુ ટુ છે વન, એટલે આપણને શ્રેણીક એ મળી. ચોથા ક્વેશ્ચનમાં ત્રીજો હતો દાખલો, એ આઈ જે બરાબર આપણને આપેલું છે આઈ પ્લસ ટુ જે નો હોલ સ્ક્વેર બાય ટુ, તો આમાંથી આપણે ટુ ક્રોસ ટુ શ્રેણીક બનાવવાનો છે. તો અહીં શ્રેણીક એની કક્ષા ટુ ક્રોસ ટુ છે, માટે તેને કુલ, તેને કુલ ચાર ઘટકો હોય, તેને કુલ કેટલા ચાર ઘટકો મળે, તો જે આપણે આગળ ભણી ગયા છે ચાર ઘટકો કેવી રીતે શોધવા એ મેં તમને બતાવી દીધું છે, એટલે હું ડાયરેક્ટ અહીંયા ઘટકો જે લખીશ. શ્રેણીકની અંદર એ વન વન પહેલી હાર પહેલો સ્તંભ, ત્યારબાદ એ વન ટુ પહેલી હાર બીજો સ્તંભ, એ ટુ વન બીજી હાર પહેલો સ્તંભ, એ ટુ ટુ બીજી હાર બીજો સ્તંભ, એટલે આપણે આ ચાર ઘટકો શોધવાના છે. તો સૌ પ્રથમ અહીંયા આઈ ના સ્થાને હું મૂકીશ વન અને જી ના સ્થાને વન મૂકીશ, તો અહીંયા થઈ જશે વન પ્લસ ટુ ઇન્ટુ વન, બે કા બે એનો વર્ગ અપોન થઈ જશે બે, એટલે બે ને એક થઈ જશે ત્રણ, ત્રણ નો વર્ગ નવ, નવ ભાગ્યા એક. ત્યારબાદ છે એ વન ટુ, એ વન ટુ એટલે આઈ ના સ્થાને વન, જે ના સ્થાને બે, એટલે અહીંયા આઈ ના સ્થાને વન મૂકીશું, જે ના સ્થાને બે મૂકો તો બે દુ ચાર એનો વર્ગ ભાગ્યા બે, ચાર ને એક થઈ જશે પાંચ, પાંચ નો વર્ગ પચીસ ભાગ્યા બે. ત્યારબાદ એ ટુ વન, ત્યારબાદ એ ટુ વન, એ ટુ વન અહીંયા મૂકીશું ટુ વન, તો અહીંયા ટુ પ્લસ ટુ ઇન્ટુ વન, ટુ પ્લસ અહીંયા બે કા બે એનો વર્ગ અપોન બે, એટલે બે ને બે ચાર, ચાર નો વર્ગ સોળ, સોળ ભાગ્યા બે એટલે આઠ થઈ જશે. ત્યારબાદ એ ટુ ટુ, એ ટુ ટુ એટલે કે એ ટુ ટુ એટલે થશે આઈ ના સ્થાને બે, જે ના સ્થાને બે, તો અહીંયા થશે બે વત્તા બે દુ ચાર એનો વર્ગ ભાગ્યા બે, એટલે ચાર ને બે છ, છ નો વર્ગ થશે છત્રીસ ભાગ્યા બે એટલે અઢાર. માટે શ્રેણીક એ આપણને મળશે એ વન વન, એ વન ટુ, એ ટુ વન, એ ટુ ટુ,
अपने घटक जो मे लखवा A11 जो मे 9/2, A12 है 25/2, पची A21 है 8, A22 है 18, आ 8 और आ 18, એટલે આપણને શ્રેણિક એ મળી જશે. 3x4 કક્ષાવાળો શ્રેણિક મેળવો કે જેના ઘટકો નીચે આપેલ છે. આ પહેલો પ્રશ્ન છે. એ આઈ જે બરાબર 1/2 માનાંકની અંદર -3i + j, તો અહીં શ્રેણિક એ ની કક્ષા 3x4 છે. શ્રેણિક એની કક્ષા કેટલી છે? 3x4 માટે તેને કુલ 12 ઘટકો હોય. તેને કુલ 12 ઘટકો હોય. ચલો તો આપણે શ્રેણી કે લખીશું. તો પહેલી હાર પહેલો સ્તંભ, ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ, ત્યારબાદ પહેલી હાર ત્રીજો સ્તંભ, ત્યારબાદ પહેલી હાર ચોથો સ્તંભ. એટલે આ રીતે આપણને પહેલી હારના 4 ઘટકો મળશે, એ રીતે બીજી હારના 4 ઘટકો, એ રીતે ત્રીજી હારના 4 ઘટકો, બરાબર. એટલે આપણને ટોટલ 4 કરીને 12 ઘટકો મળી જશે. A21, A22, A23, A24, ત્યારબાદ A31, A32, A33, A34. ચલો આ શ્રેણિક મળી ગયો. આપણે આ 12 ઘટકો શોધવાના છે. તો સૌપ્રથમ જોઈએ આપણે A11, એટલે I ના સ્થાને મૂકીશું 1, J ના સ્થાને મૂકીશું 1, એટલે 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 1+1, એટલે 1/2 -3 + 1. ચલો -3 + 1 એટલે -2 થઈ જાય, -2 નો માનાંક શું થઈ જાય? +2, એટલે 1/2 ઇન્ટુ 2 કેન્સલ થઈ જાય, એટલે 1 આન્સર આવશે. ત્યારબાદ A12, એટલે 1/2 A12, એટલે I ના સ્થાને 1 મૂકો, J ના સ્થાને 1 મૂકો, એટલે A12, તો બરાબર 1/2 માનાંકમાં થઈ જશે -3, I ના સ્થાને 1, J ના સ્થાને 2. ચલો 1/2 અહીંયા થઈ જશે -3 + 2, એટલે -3 + 2 એટલે શું થઈ જશે? -1, એનો માનાંક થઈ જશે +1, 1 × 1/2, એટલે આન્સર થઈ જશે 1/2. ત્યારબાદ A13 શોધવાનો છે. A13 એટલે I ના સ્થાને આપણે મૂકીશું 1, J ના સ્થાને આવશે 3, એટલે અહીંયા થઈ જશે 1/2 -3 × 1+3, એટલે 1/2 -3 + 3, એટલે આન્સર શું થઈ જશે? 0. 0 ગુણ્યા કોઈ પણ વસ્તુ એટલે આન્સર 0 થઈ જશે. ત્યારબાદ આવશે A14 એટલે I ના સ્થાને 1, J ના સ્થાને 4, એટલે અહીંયા 1/2 માનાંકમાં -3 × 1 + J ના સ્થાને આવશે 4, એટલે 1/2 -3 + 4, એટલે આન્સર આવી જશે 1/2. તે જ રીતે આપણે શોધીશું A21 એટલે જે I ના સ્થાને 2, J ના સ્થાને 1 મૂકીશું, એટલે 1/2 માનાંકમાં -3 × 2 + 1 -3 × 2 + 1, એટલે 1/2 આ થઈ જશે -6, -6 + 1 એટલે -5, -5 નો માનાંક +5, 5/2 થઈ જશે. ત્યારબાદ A22 એટલે અહીંયા I ના સ્થાને 2, J ના સ્થાને 2 મૂકીએ, એટલે 1/2, એટલે અહીંયા થઈ જશે 1/2 -3 × 2 + 2. ચલો 1/2 અહીંયા થઈ જશે -6 + 2, -6 + 2 એટલે -4, એનો માનાંક શું થઈ જશે? +4, 4/2, 2 કેન્સલ થઈ જાય, એટલે આન્સર થઈ જશે 2. ત્યારબાદ છે A23 એટલે I ના સ્થાને 2, J ના સ્થાને 3, એટલે 1/2 માનાંકમાં અહીંયા થઈ જશે 2, એટલે -3 × 2 + 3. ચલો 1/2 આ થઈ જશે -6 + 3, -6 + 3 એટલે -3, -3 નો માનાંક +3, એટલે થઈ જશે 3/2. ત્યારબાદ આપણે ચોથો ઘટક શોધી લઈએ, A24 એટલે 1/2 I ના સ્થાને 2, J ના સ્થાને 4, અહીંયા થશે -3 × 2 + 4, એટલે આ થશે -6 + 4, એટલે આનો આન્સર આવશે 2 × 2
કેન્સલ થશે એટલે 1. ત્યારબાદ એ 3 1 એટલે કે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે આ ઘટક શોધીશું એટલે આઈના સ્થાને 3 જેના સ્થાને 1 મૂકીશું એટલે 1/2 -3 ઇન્ટુ 3 પ્લસ 1 એટલે 1/2 -9 પ્લસ 1 એટલે થઈ જશે -8 એનો માનાંક 8 થઈ જશે 8/2 એટલે 4. ત્યારબાદ છે a32 તો 1/2 -3 ઇન્ટુ આઈ ના સ્થાને આવશે 3 અને જે ના સ્થાને આવશે 2 એટલે 1/2 -9 પ્લસ 2 એટલે થઈ જશે -7 -7 એનો માનાંક પ્લસ 7 7/2 એનો આન્સર થશે. ત્યારબાદ a33 એટલે આઈ ના સ્થાને 3 જે ના સ્થાને 3 મૂકીએ તો 1/2 -3 × 3 = 3 તો -3 તરી -9 એટલે 1/2 -9 + 3 એટલે -6 એનો માનાંક 6 6/2 કરીશું એટલે 3. ત્યારબાદ a34 એટલે 1/2 માનાંકમાં આઈ ના સ્થાને 3 મૂકો એટલે -3 × 3 + 4 એટલે -9 + 4 એટલે -5 એનો માનાંક થઈ જશે +5 + 5/2 એટલે આપણને શ્રેણી કે મળી જશે. ડાયરેક્ટ હું અહીંયા આન્સર લખીશ. a11 એનું જે મૂલ્ય આવ્યું છે a11 આવ્યું છે 1 તો અહીંયા થઈ જશે 1. ત્યારબાદ a12 છે 1/2 તો અહીંયા આવશે 1/2. ત્યારબાદ a13 છે 0 અને a14 1/2 a21 5/2 છે a22 2 a23 3/2 અને a24 1 એ જ રીતે a31 4 a32 7/2 a33 3 a34 થઈ જશે 5/2 આ આપણો આન્સર થશે છે ai જે બરાબર 2i માઇનસ j તો અહીં શ્રેણીક a ની કક્ષા 3×4 છે માટે તેને કુલ 12 ઘટકો હોય તો શ્રેણી કેના 12 ઘટકો આપણે કેવી રીતે લખીશું ધ્યાનથી સમજો. a11 a12 a13 a14 ત્યારબાદ a21 a22 a23 a24 ત્યારબાદ a31 a32 a33 a34 એટલે આ રીતે આપણને 12 ઘટકો મળશે. તો આપણે 12 ઘટકો જે છે શોધીશું અહીંયાથી. આપણે પહેલાં a11 શોધીશું એટલે કે i ના સ્થાને 1 મૂકો j ના સ્થાને 1 મૂકીશું એટલે 2 × 1 - 1 એટલે 2 × 2 - 1 એટલે 1 થશે. ત્યારબાદ a12 એટલે i ના સ્થાને 1 j ના સ્થાને 2 મૂકવાના એટલે 2 × 2 - 2 એટલે થઈ જશે 0. ત્યારબાદ a13 એટલે i ના સ્થાને 1 મૂકો j ના સ્થાને મૂકીશું 3 એટલે 2 × 1 - 3 એટલે 2 - 3 એટલે થઈ જશે -1. ત્યારબાદ a14 એટલે કે i ના સ્થાને 1 મૂકીશું જેના સ્થાને મૂકીશું 4 તો 2 × 2 - 4 એટલે આન્સર આવશે -2. તે જ રીતે આપણે i ના સ્થાને 2 મૂકીશું જેના સ્થાને 1 મૂકીશું એટલે a21 એટલે 2 × 2 - 1 એટલે 4 - 1 એટલે થઈ જશે 3. ત્યારબાદ a22 લાઈના સ્થાને 2 જેના સ્થાને પણ 2 મૂકીશું 4 - 2 એટલે થઈ જશે 2. a23 એટલે 2 × 3 - 2 આઈના સ્થાને અહીંયા મૂકીશું 2 જેના સ્થાને 3 મૂકીશું એટલે 2 × 2 - 3 એટલે 2 × 2 = 4 4 માંથી 3 જશે તો 1 રહેશે. ત્યારબાદ a24 2 × 2 - 4 એટલે 4 - 4 થઈ જશે 0. ત્યારબાદ આપણે શોધવાનું આવશે a31 એટલે ત્રીજી આના ઘટકો છે. a31 લાઈના સ્થાને 3 મૂકો જેના સ્થાને 1 મૂકો એટલે 6 - 1 એટલે 5. ત્યારબાદ a32 એટલે લાઈના સ્થાને 3 જેના સ્થાને 2 મૂકીએ તો 2 × 3 - 2 6 - 2 એટલે 4. ત્યારબાદ a33 એટલે કે આઈના સ્થાને 3 જેના સ્થાને 3 એટલે 2 ×
थ्री माइनस थ्री त्रण दू छ माथी त्रण जशे तो त्रण रहेशे त्यार बाद ए थ्री फोर ए थ्री फोर एटले आई ना स्थाने त्रण जे ना स्थाने बे मूकीशु एटले अहींया थई जशे टू इंटू थ्री माइनस फोर छ माइनस चार एटले थई जशे बे चलो हवे त्यार बाद आपणे श्रेणिक लखीशु श्रेणिक ए घटको ए वन वन ए वन टू ए वन थ्री ए वन फोर त्यार बाद ए टू वन ए टू टू ए टू थ्री ए टू फोर ए थ्री वन ए थ्री टू ए थ्री थ्री ए थ्री फोर चलो घटको जो आपने मळे छे लखीशु वन जीरो माइनस वन माइनस टू वन जीरो माइनस वन माइनस टू त्यार बाद थ्री टू वन जीरो थ्री टू वन जीरो फाइव फोर थ्री टू फाइव फोर थ्री टू એટલે આપણને આ શ્રેણિક મળી જશે શ્રેણિક કી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એમાં નીચે આપેલ સમીકરણમાંથી આપણે એક્સ વાય ઝેડની કિંમતો શોધવાની છે તો જો અહીંયા બે શ્રેણિકો આપી દીધા છે તો આ બંને શ્રેણિકો જે છે સમાન છે તો આપેલ બે શ્રેણિકો સમાન છે આપેલ બે શ્રેણિકો સમાન છે માટે શ્રેણિકોની સમાનતા અનુસાર શ્રેણિકની સમાનતા અનુસાર પહેલા ઘટકને આપણે પહેલા ઘટક સાથે સરખાવીશું એટલે ફોર ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે વાય એટલે કે વાય બરાબર ચાર આપણને કિંમત મળી જશે ત્યારબાદ બીજા ઘટકને બીજા ઘટક સાથે સરખાવીશું એટલે થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ એટલે ઝેડ બરાબર થઈ જશે ત્રણ ત્યારબાદ ત્રીજા ઘટકને આપણે ત્રીજા ઘટક સાથે સરખાવીશું એક્સ બરાબર વન અને અહીંયા ચોથા ઘટકને ચોથા સાથે સરખાવો પાંચ બરાબર પાંચ જે તો આપણને આપેલું છે એ તો સમાન જ હોય માટે એક્સ વાય ઝેડની કિંમત અનુક્રમે વન થ્રી અને ફોર મળે અનુક્રમે વન થ્રી અને ફોર મળે ચલો ત્યારબાદ અહીંયા એ જ રીતે અહીં આપેલ બે શ્રેણિકો આપેલ બે શ્રેણિકો સમાન છે માટે શ્રેણિકોની સમાનતા અનુસાર શ્રેણિકોની સમાનતા અનુસાર આપણે સરખાઈ દઈશું એટલે અહીંયા પહેલા ઘટકને આપણે સરખાઈએ તો એક્સ પ્લસ વાય બરાબર થઈ જશે સિક્સ ત્યારબાદ આનાની સાથે સરખાઈએ તો ફાઈવ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ શું થઈ જશે ફાઈવ ત્યારબાદ ટુ બરાબર ટુ એ તો સમાન જ છે અને એક્સ વાય બરાબર થઈ જશે આઠ તો વાય બરાબર આપણે લખી શકીએ આઠ અપોન એક્સ હજી વાય બરાબર આઠ અપોન એક્સ છે આપણે આ સમીકરણમાં મૂકીશું તો એક્સ પ્લસ વાયના સ્થાને આવશે આઠ અપોન એક્સ બરાબર છ ચલો લસા લઈએ તો એક્સ સ્ક્વેર વત્તા આઠ આખાના છેદમાં એક્સ બરાબર છ એટલે એક્સ સ્ક્વેર પ્લસ આઠ બરાબર સિક્સ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ આઠ બરાબર ઝીરો આને આપણે અવયવ પાડવાના છે તો એક્સ સ્ક્વેર છે તો એક્સ એક્સ આઠ એકા આઠ સરવાળો કરીને આપણે છ લાવવાના છે ચાર દૂ આઠ ચાર વત્તા બે એટલે થઈ જશે છ ચલો પહેલું માઇનસ તો માઇનસ પ્લસ માઇનસ તો આપણને આને અવયવ મળી જશે એક્સ માઇનસ ફોર અને એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ફોર અને એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર થઈ જશે એક્સ બરાબર ચાર અથવા એક્સ બરાબર બે ચલો અહીંયાથી ઝેડ બરાબર તો આપણને મળી જશે ઝીરો કારણ કે પાંચ પાંચ કેન્સલ થશે જો જો એક્સ બરાબર ચાર હોય તો વાય બરાબર શું થઈ જાય આઠ અપોન ચાર એટલે બે અને જો એક્સ બરાબર બે હોય બે હોય તો વાય બરાબર થશે આઠ અપોન બે છેદ ઉડાડીશું એટલે આન્સર આવશે ચાર એટલે આપણને એક્સની બે કિંમત મળે તે જ રીતે વાયની બે કિંમત મળે અને ઝેડની કિંમત આવશે ઝીરો ચલો જોઈએ દાખલા નંબર છ એમાં ત્રીજો દાખલો છે શ્રેણિકમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એક્સ પ્લસ ઝેડ વાય પ્લસ ઝેડ બરાબર નવ પાંચ સાત નવ પાંચ સાત હોય તો એક્સ વાય અને ઝેડની કિંમત શોધવાની છે તો આપેલ બે શ્રેણિકો સમાન છે માટે શ્રેણિકોની
समानता अनुसार, श्रेणिकोनी समानता अनुसार અહીં આપણે સરખાઈએ તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9, ત્યારબાદ એક્સ પ્લસ ઝેડ બરાબર 5, ત્યારબાદ વાય પ્લસ ઝેડ બરાબર 7. ચલો તો એક્સ પ્લસ ઝેડ શું છે? 5 છે. તો એક્સ પ્લસ ઝેડ એની જગ્યાએ 5 લખીશું. તો વાય પ્લસ 5 બરાબર 9, તો વાય બરાબર થઈ જશે 4. ચલો વાય બરાબર જે 4 મળ્યા છે આમાં મૂકી દઈએ, તો 4 વત્તા ઝેડ બરાબર 7, તો ઝેડ બરાબર થઈ જશે 3. ઝેડ બરાબર થઈ જશે 3. ચલો ઝેડ બરાબર 3 છે અહીંયા મૂકીશું, તો એક્સ પ્લસ 3 બરાબર 5, તો એક્સ થઈ જશે 2. એટલે આપણને એક્સ વાય અને ઝેડ ત્રણેયની કિંમતો મળશે. તે જ રીતે દાખલા નંબર 7 છે, આપણને સમીકરણ જે છે એમાંથી એ બી સી ડીની કિંમત શોધવાની છે. આપણને બે શ્રેણીક આપી દીધા છે, સમાન છે. તો આપેલ બે શ્રેણીકો સમાન છે, સમાન શ્રેણીક છે, માટે શ્રેણીકોની સમાનતા અનુસાર, શ્રેણીકોની સમાનતા અનુસાર સરખાઈશું પહેલા ઘટકને પહેલા ઘટક સાથે. તો એ માઇનસ બી બરાબર -1, ત્યારબાદ આ જે ઘટક છે આની સાથે સરખાવો, એટલે 2a માઇનસ બી બરાબર થઈ જશે 0. ચલો b બરાબર શું લખાય? 2a. આ સમીકરણ એક આપી દો, તો b બરાબર 2a ને સમીકરણ એકમાં મૂકતા, ચલો b બરાબર 2a ને આપણે આમાં મૂકીશું, તો a માઇનસ 2a બરાબર -1. ચલો તો આગળ જોઈએ, માઇનસ એ બરાબર -1, તો એ બરાબર શું થઈ જશે? 1. ચલો એ બરાબર 1 છે, એ બરાબર 1 છે, તો બી બરાબર શું થાય? 2 ઇન્ટુ એ, એટલે 2 × 1 એટલે થઈ જશે 2. ચલો એ મળી ગયા, ત્યારબાદ બી મળી ગયા, એટલે માટે બી બરાબર થઈ જશે 2. હવે જોઈએ આગળ, આગળ 2a પ્લસ સી આપણે સરખાઈએ, એટલે 2a પ્લસ સી બરાબર થશે 5. અને સમીકરણ આપણે કહી દઈએ, અથવા આમાંથી સીને કરતાં જ બનાવી લો. ચલો સીને કરતાં બનાવીએ તો શું થઈ જાય? 5 - 2a. સી બરાબર થઈ જશે 5 - 2a. એની કિંમત તો આપણે જાણીએ છીએ 1, તો એમ કહો 1, એટલે 5 - 2 × 1. 5 માંથી 2 જશે એટલે 3, એટલે સી મળી જશે 3. ત્યારબાદ ચોથા ઘટકને આપણે સરખાઈએ, 3c + d = 13. તેમાં સી ના સ્થાને મૂકીશું 3, તો 3 × 3 + d, તો d બરાબર થઈ જશે 13 - 9, એટલે 4. એટલે આપણને a b c d એની કિંમત મળી જશે. આમાં પ્રશ્ન છે, a બરાબર શ્રેણીકમાં a આવી જાય, m ક્રોસ n એ ચોરસ શ્રેણીક હોય. જોજો અહીંયા ચોરસ શ્રેણીક હોય તો નીચેના પૈકી કયા ઓપ્શન સાચા છે આપણે એ ચકાસવાનું છે. તો જો શ્રેણીક એ એ ચોરસ શ્રેણીક હોય તો હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી થશે? સમાન થશે. એટલે કે હારની સંખ્યા એમ, સ્તંભની સંખ્યા એન, એ બંને કેવી થશે? સમાન થશે. એટલે એમ ઇઝ ઇક્વલ્સ ટુ એન આપણો ઓપ્શન થશે, એટલે સી ઓપ્શન થાય. ત્યારબાદ 9મો જે છે પ્રશ્ન, નીચે આપેલ શ્રેણીકોની જોડ સમાન હોય તો એક્સ અને વાયની કિંમત કઈ મળે? તો આપણને બે શ્રેણીક આપેલા છે, એ બંને કેવા છે? સમાન શ્રેણીક છે. તો અહીંયા અહીં આ બંને શ્રેણીકોને આપણે સરખાઈ દઈશું, સમાન છે, એટલે 3x + 7 5y + 1 2 - 3x બરાબર અહીંયા થશે 0 y - 2 8 અને 4. ચલો આપણે આને સરખાઈએ, તો પહેલાંને આપણે પહેલા ઘટક સાથે સરખાઈએ, તો 3x + 7 = 0 અને 2 - 3x = 4 જે છે એમાં x અહીંયા 3x બરાબર થઈ જશે -7, તો x બરાબર -7/3 આપણને કિંમત મળશે.
તેજ રીતે અહીંયાથી આપણે x ને કરતા બની એટલે માઇનસ થ્રી એક્સ ને આપણે આ બંધાઈ જઈએ એટલે પ્લસ થ્રી એક્સ, આ ફોર આ બાજુ આવશે એટલે ટુ માઇનસ ફોર એટલે થ્રી એક્સ બરાબર થઈ જશે માઇનસ ટુ એટલે એક્સ બરાબર આવશે માઇનસ ટુ બાય થ્રી. તો જો અહીંયા આ દાખલાની અંદર આપણને એક્સ ની બે અલગ અલગ કિંમત મળે છે જે શક્ય નથી, જે શક્ય નથી એટલે શોધવું કેવું છે, અશક્ય છે. આ દાખલામાં એક્સ ની બે કિંમતો મળે છે માટે શોધવું અશક્ય છે. ઝીરો અને એક ઘટકો ધરાવતા એટલે આ બંને જ ઘટકો આવેલા હોય તેવા થ્રી ક્રોસ થ્રી કક્ષાથી બનતા શ્રેણીકોની સંખ્યા શોધવાની છે. આપણને ચાર ઓપ્શન આપેલા છે. તો અહીં જો થ્રી ક્રોસ થ્રી આપણને ઘટકો કેટલા આપેલા છે, ઘટકો ઝીરો અને એક એટલે બે ઘટકો છે બરાબર. તો શ્રેણીકોની કક્ષા, શ્રેણીકોની સંખ્યા આપણે લઈએ તો અહીંયા ઘટકો બે છે એટલે બેની ઘાતમાં જેની શક્ય કક્ષા હોય, શક્ય કક્ષાથી બનતા કુલ ઘટકો કેટલા, કુલ કેટલા ઘટકો મળે તો નવ ઘટકો, ત્રણ તરી નવ એટલે બેની નવ પાંચસો બાર, ઓપ્શન આવશે ડી પાંચસો બાર.